રામ રાખે એમ રહીએ, જીવનમાં કોઈને કાંઈ ન કહીએ. રામ રાખે એમ રહેવું, જીવનમાં કોઈને કાંઈ ના કહેવું. મારો રામ રાખે એમ રહેવું, રામ રાખે એમ રહેવું, જીવનમાં કોઈને કાંઈ ના કહેવું. મારો રામ રાખે એમ રહેવું. જે કંઈ પણ આપણી પરિસ્થિતિ છે એ આપણા પ્રારબ્ધ અનુસાર મળી છે. કદાચ અત્યારે દુઃખ હશે તો યાદ રાખવાનું, જ્યારે દુઃખ આપણા જીવનમાં આવે તો એ આપણા કરેલા પાપનું પરિણામ છે. એ ભોગવી લેશો પછી તમને સુખ મળશે. ને પાપ ને પુણ્યની બહુ ખોટી વ્યાખ્યા. પાપ કેને કહેવાય, પુણ્ય કેને કહેવાય, શું માળા? કદાચ માળા થાય તો કરાય, સારામાં સારું કહેવાય. હો, માળા થાય તો કરાય, બહુ સારું કહેવાય. અને કદાચ માળા ન થાય તો તો કોકનું કામ થતું હોય અને એ કોકના કામને આપણે બગાડીએ નહીં ને તો એ માળા કર્યા બરાબર જ છે. સમાજની અંદર કોકને આપણે નડતા બંધ થઈ જઈએ તો પછી માળા કરવાની કાંઈ આવશ્યકતા નથી. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. તમારી આદતથી કોઈને તકલીફ થતી હોય, બીડી કે સિગરેટ પીવાની ટેવ હોય ને બધા હેરાન થતા હોય, એ બસ એ સિગરેટ પીવાનું મૂકી દો, તમારા વ્યસન મૂકી દો. અમારા અજયભાઈ જ કહેતા હતા કે હું અત્યાર સુધી તો માવો ખાઉં છું પણ આજે આજ બપોર પછીના સત્રમાં એ માવો મૂકવાના છે, એટલે આપણે એને પણ વધાવીએ, એ આજે માવો મૂકી દેવાના છે. કારણ કે સાહેબ, જ્યાં સુધી તમારા જીવનમાં વ્યસન હશે ત્યાં સુધી આ કથા સાંભળવાનો કોઈ અર્થ નથી. પછી આપણે વિમલભાઈને તૈયાર કરશું. મારી કથામાં જો ભાઈ, હું પહેલી વાત તો મને કઈ વ્યસન નથી, મને ચા નહીં, તમે માનશો નહીં, હું ચા નથી પીતો સવારે, મને વ્યસન જ નથી. અને ચા છે ને એટલી બધી મારી હારી બહુ ભયંકર પીલીધી છે, નથી પીધી એવું નહીં, મેં પીધી છે. એક વખતે આવી રીતે કથા હતી ને પછી સવારના કંઈક બધો તો યજમાનો તો બધા અનુકૂળ, બધાને કામ હોય એટલે ચા ના આવી, એટલે પછી કંઈ મને એમ ઉગલું જ નહીં, કથામાં જ ન મજા આવી સાલું. પછી એમ થયું આ તો આપણી એક ગુલામી છે ચા પ્રત્યેની, આપણી માનસિકતા છે, આપણે ચાને પીએ નહીં, ચા આપણને પીવે છે આ તો. અરે ત્યારથી ઠાકોરજીની કૃપાથી એ છૂટી ગઈ, એ છૂટી ગઈ, યાદી લગીને હજી યાદ આવી નથી. તો અને ચા પીવાના ઘણા બધા એ વિદેશમાં બધા પીવે, સારું કહેવાય, કારણ કે ત્યાંનું વાતાવરણ એટલું ઠંડુ હોય, ઠંડુ વાતાવરણ હોય એ લોકો ચા પીવે તો એના માટે સારી છે. પણ આપણે અહીંયા ઠંડુ વાતાવરણ નથી, આપણે ન પીવી જોઈએ, અંગ્રેજો લાવ્યા છે ચાને. અહીંયા તો ફૂલ સારામાં સારું વાતાવરણ છે, ઉષ્મા ભર્યું, અહીંયા તો આપણે ગરમીવાળું વાતાવરણ છે. ચા વધારે પીએ તો એનાથી ઘણી બધી તકલીફો થાય છે, ન પીવી જોઈએ ઘણી બધી. અને જે વ્યક્તિ તમે માર્ક કરજો, વધારેમાં વધારે ચા પીતો હોય ને એની યાદ શક્તિ કમજોર થઈ જાય. જે બેન વધારે ચા પીતા હોય ને બહુ વધારે, પછી સાણસી બાજુમાં હોય પણ આખા ઘરમાં ગોતી લે, મળે નહીં, પછી ખબર પડે સાણસી તો સામે પડી છે. હે, ખોટી વાત છે મારી? કોનું કહો છો? તો હે, ચા છે ને ભાઈ, એ ચા ન પીવી. ખરેખર એમાં ઘણી બધી એની આડઅસરો છે, અને પીવી પીવાય કંઈ વાંધો નહીં, પણ કોઈ પણ વસ્તુ એ તમારું વ્યસન ન થઈ જવું જોઈએ. મારું કહેવાનો આશય એ છે કે કદાચ પીતા હોય તો પીવાય, એમાં હું એવું નથી કહેતો, પણ અતિશયોક્તિ જો કોઈ પણ વસ્તુની વધારે થાય તો પછી એ તમને નુકસાન કરે છે. પછી ચા હોય, તમાકુ હોય, માવો હોય, પાન હોય, ગુટકા હોય, ગમે એ હોય, ગમે એ વસ્તુ હોય એની અંદર તમે તમે સારામાં સારી સારામાં સારી મર્સિડીઝ કાર લીધી હોય તો એની અંદર શું તમે કેરોસીન નાખો ખરા? કદાચ કોઈ નાખે તો તમે ના પડો ને, ભલા માણસ આ તો પેટ્રોલ નાખવાનું હોય. મર્સિડીઝ કારમાં કેરોસીનથી થોડી હાલે,
ભલા માણસ તમે સામાન્ય મર્સિડીઝની તકેદારી રાખો, પણ ભગવાને મને તમને આ શરીર આપ્યું છે તો આની અંદર પણ એવા વ્યસન જેવા કેરોસીન ન નાખવા જોઈએ. એક વખતે છે ને તમાકુની વાત આવી એટલે કહી દઉં, તમાકુની અંદર એટલું ભયંકર નિકોટીન છે કે એકવાર એક વ્યક્તિ જો આ તમાકુ ખાઈ લે તો એના જીવનના મરણ સુધી એ નિકોટીન એના લોહીમાંથી નીકળતું નથી. એક વખત આવી રીતે કથા ચાલતી હતી ને, તો એમાં મારે કહેવાનો તાત્પર્ય એ છે કે પરોપદેશે પાંડિત્યમ નથી. કોકને ઉપદેશ દેવાની વાત હોય તો વાત તો બધાય કરે, પણ પછી આચરણમાં ન હોય તો એનો કોઈ અર્થ નથી. હું તમને એમ કહું કે ચા ન પીવાય ને પછી હું તમારી હારે કે અથવા તો રૂમમાં જઈને અથવા તો હોટલમાં જઈને ચા પીતો હોય તો પછી એ કહેવાનો કોઈ અર્થ જ નથી. એક વખતે એક ભૂદેવતા એક વ્યાસજી ગામડા ગામની અંદર, ત્યારે તો માઇકની સિસ્ટમ હતી નહીં એટલે કથા કરતા હોય, કથા કરતા હતા. તેમાં એક સાઈડમાં એને સરસ તમાકુ લીધી ને તમાકુ આયા તમાકુ હતી આગળ અહીંયા ગલોફામાં ને કથા કરતા હતા. એવામાં એક ભાઈ આમ નજીક બેઠા હતા. પહેલાના સમયમાં કંઈ માઇક સિસ્ટમ કે એવું કંઈ હતું નહીં એટલે શ્રોતાઓ તમે થોડાક દૂર બેઠા છો, એ બધા એમ છે નજીક બેઠા હોય. હવે તમે જોજો બોલવું હોય ને ત્યારે માવો પણ મોઢામાં ભર્યો હોય ને તોય તમારે કાઢવું પડે ઓલું અમૃત મોઢામાંથી, પછી જ કોઈની યારે વાત કરી શકો તમે. તો દાદા કથા કરતા હોય એવામાં એક ભાઈ આગળ આ બેઠા હતા. હવે વારે ઘડીએ કથા કરે તેમાંથી ઓલું તમાકુનું અમૃત ભેગું થાય ને એ બધું જાય ક્યાં, ઉછળીને બાયણે ભાઈ ઉપર પડે. એટલે ભાઈએ કીધું કે દાદા તમે કથા તો બહુ સારી કરો પણ તમારા મોઢામાંથી થૂંક ઉડે છે અને મને ઉડે છે. એ વ્યાસજી કે એ થૂંક ન કહેવાય, અરે એ તો ગંગાજી અમારા મોઢામાં પ્રગટ થાય અને એ તો ગંગાજી હોય, ભલા માણસ એ થૂંક ન કહેવાય. એમ ઓલો ભાઈ પછી માથા ન હતો કે ત્યાં વાત હવે, તો કે એ તો ગંગાજી હોય, અમે એ સહન કરી લ્યો તમે. અમે જ્યારે કથા વાંચવા બેસીએ ત્યારે અમારા મોઢામાંથી ગંગાજીની ઉત્પત્તિ થાય. હે તે બીજા દિવસે કથાનો પ્રારંભ થયો. બીજા દિવસે કથાના પ્રારંભમાં ઓલા ભાઈ પહેલા આવ્યા અને કંઈક ભૂકા જેવું હતું ડબલીમાંથી કાઢીને આવ્યો કે લ્યો મહારાજ પ્રસાદ છે લઈ લ્યો. તે તો મહારાજ જ પ્રસાદ લીધો, પ્રસાદ તો લીધો પણ સીધા ઊભા થઈને બારે ભાઈગા કોગડા કરવા માટે અરે અરે. અને પછી ઓલા ભાઈને કીધું કે અરે મૂર્ખા તે મને શું ખવડાવ્યું, હું મુખવાસ હતો, આ શું હતું, પાન હતું, માવો હતો, શું હતું આ? તો કે બાપજી બીજું કાંઈ નહીં પણ એક તો હું માણસ ગરીબ રહ્યો, એક તો ગરીબ માણસ, મારી માની અંતિમ ઈચ્છા હતી કે દીકરા મારું મૃત્યુ થઈ જાય પછી મારા અસ્થિ છે ને તું ગંગાજીમાં પધરાવજે. પણ હવે હું તો રહ્યો ગરીબ માણસ, હું ક્યાં ગંગાજીમાં જાઉં ને ત્યાં તમારા મારી માના અસ્થિ પધરાવું. મને એમ થયું કે તમારા મોઢામાં ગંગાજી આવે તે લાય તમારા તમને જ દઈ દઉં. આ મારા માના અસ્થિનો ભૂકો હતો, ત્યારથી મહારાજની તમાકુ છૂટી ગઈ. બાકી બધાય તમે જોજો, બાકી બધા ખેતર હોય ને ખેતર બરોબર ફાર્મ ખેતર ખેતરને ફરતી છે ને વાડ હોય, વાડ સુકામે હોય કે ભાઈ ઢોર ઢાંકર બીજા કોઈ પશુઓ ઊભો પાક ખાઈ ન જાય, પશુઓ પાકને નુકસાન ન કરે, ગધેડાને ઊંટને ગાયને ભેંસને એ ઘઉંનો પાક જુઓ એની ફરતે વાડ હોય, જુવારનો પાક બાજરાનો પાક એની ફરતે એક બોર્ડર હોય એક વાડ હોય સુકામે. તો કે ભાઈ ઘઉંને ખાઈ ન જાય કોઈ ઢોર ઢાખર કે પાલતુ કોઈ પણ અન્ય પશુઓ. હવે એક વખતે હું બરોડા સાઈડ ગયો હતો તો ત્યાં બનાસકાંઠા વિસ્તારમાં મેં જોયું કે એક ખેતર એવું હતું કે એની ફરતે વાડ હતી નહીં, બાઉન્ડ્રી જ નથી. એટલે મેં ખેડૂતને બોલાવ્યો કે ભાઈ આ શું છે, આ શેનો પાક છે, અને પાક તો બરોબર છે પણ આને ફરતી બાઉન્ડ્રી કેમ નથી, મેં અત્યાર સુધી જોયું ત્યાં બધી બાઉન્ડ્રી હતી વાડ કેમ નથી. એટલે મને કીધું કે દાદા આ છે ને તમાકુનું ખેતર છે. તમે કીધું આ કોઈ ઓલા ઢોર કે ન ખાય, મને કે આને ગધેડાય ન ખાય, આને ઢોર ગાય ભેંસ કૂતરો ગધેડો ઊંટ જેટલા પશુ છે એ કોઈ પશુ આ ન ખાય. તો મેં કીધું મારો હારો માણસ જ એક ખાય, પશુ એ નથી ખાતા. તો ન હતો તો સારું હતું. જો ગઈકાલે આપણે કથા સાંભળી એ કથા કોઈ વ્યક્તિની નથી, એ મારી ને તમારી કથા છે. તુંગભદ્રા નદીના કિનારે
એક નગરી હતી, તુંગભદ્રા નદીનો શબ્દ એ થાય તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ. તુંગભદ્રા એટલે આ શરીર અને એના કિનારે આવેલું એક ગામ ને એમાં આત્મદેવ રહે. સર્વથી શ્રેષ્ઠ કલ્યાણ કરવા વાળું આ શરીર મને ને તમને મળ્યું છે. આ શરીર છે ને, ચાહો તો આ શરીર થી તમે નારાયણ પણ બની શકો સત્કર્મ કરીને. ગીતાજીની અંદર ભગવાન કહે છે કે જ્યારે મનુષ્યના જીવનમાં સારા વિચાર આવે છે, સારી બુદ્ધિ આવે છે, સારો ધ્યેય એના જીવનમાં આવે છે, ત્યારે એ જ પોતાનો મિત્ર છે. અને જ્યારે જ્યારે એના જીવનમાં દુષ્ટ વિચાર આવે છે, દુસંગ આવે છે, દુર્વિચાર આવે છે, ત્યારે એ જ એનો શત્રુ છે. તો સર્વથી શ્રેષ્ઠ કલ્યાણ કરવા વાળું હોય તો આ શરીર છે. શ્રીમદ ભાગવતજીના આગળ આવશે એકાદશ સ્કંધમાં ભગવાન સ્વયં કહે છે, કલાવતી હૃદેહમાદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ માયાનુકૂલે નનભસ્વતેરિતમ પુમાન ભવાબ્ધિમ નતરેત્સ આત્મહ. હૃદેહમાદ્યમ સુલભમ સુદુર્લભમ, આ મનુષ્યનું શરીર ખૂબ જ દુર્લભ છે, યાદ રાખજો. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપિ વૈકુંઠમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. આ મનુષ્યનું શરીર ખૂબ દુર્લભ છે અને આ શરીરથી તમે ચાહો તો તમે તમારું પોતાનું આત્મકલ્યાણ પણ કરી શકો છો સત્કર્મ કરીને. અને જો કદાચ તમે આમાં ગાફેલ રહ્યો, અસાવધાન રહ્યો, તો તમે જ તમારું હે અધપતન પણ કરી શકો છો. કહેવાય કે આ સીડી, આ શરીર છે ને એક સીડી છે, જો ચાહો તો તમે નારાયણ પણ બની શકો. અને કદાચ ધુંધુકારી જેવું આચરણ હશે તો તમે નરાધમ પણ બની જશો. તમારે શું કરવું છે હવે તમારી ઉપર છે. તુંગભદ્રા શબ્દનો અર્થ એ થાય કે સર્વથી શ્રેષ્ઠ કલ્યાણ કરવા વાળી નગરી હોય તો આ શરીર છે, આનાથી બની શકે એટલું ધર્મ કરવું, કર્મ કરવું. અને મહત્વની વાત વારે વારે મારી એક જ વાત ઉપર આવશે કે બીજું બનાય કે ન બનાય, કદાચ વૈષ્ણવ બનાય તો સારી વાત છે, કદાચ ન બનાય તો એ ચાલશે. ભક્ત બનાય તો એ સારી વાત છે, કદાચ ન બનાય તો એ ચાલશે. ડોક્ટર બનાય કઈ વાંધો નહીં, કદાચ ન બનાય તો એ ચાલશે. એન્જિનિયર બનાય સારામાં સારું, કદાચ ન બનાય તો એ ચાલશે. પણ યાદ રાખજો, સારામાં સારા તમે પેલા માણસ બનજો. મને ને તમને આ કથા માણસ બનાવે છે. શું સાહેબ, માણસમાં શું માનવતા ન હોય તો એ માણસ કહેવાય? માણસનું બહુ સરસ વાત મને યાદ આવી કે માણસનું મૃત્યુ થઈ જાય ત્યારે બધા ખભા દેવા માટે આમ પડા પડી કરતા હોય, હે હાલો એ હાલો એ હાલો. પણ એ જ બિચારો ક્યારેક આગળ વધતો હોય ત્યારે એના પગ ખેંચવામાંથી ઊંચા ન આવતા હોય આપણે. કડવું છે પણ સત્ય છે, અને સ્વીકારવું જ પડે. માણસનું મૃત્યુ થાય ત્યારે આ સમાજ એને ખભા દેવા માટે પડા પડી કરતો હોય, અને એ જ બિચારો એના જીવનમાં કંઈક આગળ વધવાની કોશિશ કરતો હોય ત્યારે એના ટાંટિયા ખેંચવામાં કોઈને આગળ દે, એને આગળ જ ન આવવા દે. કોક આગળ આવતો હોય ને ભાઈ, તેને આગળ આવવા દેજો, તો જ રામ આવશે મારા તમારા જીવનમાં, તો જ કૃષ્ણ આવશે મારા તમારા જીવનમાં. આહા, જ્યારે આગળ આવશે ત્યારે હું કહીશ કૃષ્ણનું જીવન કેવું ક્રાંતિકારી છે. કૃષ્ણના જીવનની અંદર રહેલા જે જે પાસાઓ છે એને એને, કોઈ અર્જુન હતો, કોઈ યુધિષ્ઠિર હતો, કોઈ ભીષ્મ હતો, એવા તત્વ એમને મળ્યા કે એની સાથે જોડાઈ જઈએ આપણે.
યાદ રાખજો, ભગવાન મને ને તમને જે પરિસ્થિતિની અંદર રાખે એની અંદર મોજથી રહ્યો, આનંદથી રહ્યો. કારણ કે જુઓ, તમારી તમારી પાસે જો તમારા જીવનમાં દુઃખ હશે તો તમે ચાલો રડી લ્યો, તો રડશો તો એ દુઃખ ઓછું થશે ખરું? થશે ઓછું? આ તો હું એમ કહું, હાલો આખો દિવસ રડો, જો તમારું દુઃખ ઓછું થઈ જતું હોય તો. જેટલું રડો એટલું દુઃખ ઓછું થાય, હાલો ચાલુ કરી દો અત્યારથી. થશે વિમલભાઈ? તો પછી જે છે એને અપનાવી લ્યો સાહેબ, સ્વીકાર કરી લ્યો, બસ જે છે એને સ્વીકારો. સુખી થવાની ચાવી જોઈતી હોય તો પાસ્ટ પરફોર્મન્સ નહીં પણ લાસ્ટ પરફોર્મન્સ ઉપર ધ્યાન આપો. ભૂતકાળ ભૂલી જાઓ, ભૂતકાળની અંદર જે થયું થયું. આપણે કહીએ છીએ ને, જાગ્યા ત્યાંથી સવાર. સુખી થવાની ચાવી જોતી હોય તો જે પરિસ્થિતિની અંદર આપણે છીએ એમાં બસ, જો રડતા રડતા પણ એ પરિસ્થિતિનો સામનો કરવો પડશે અને ઇવન તમે હસતા રહેશો તો એમાં પરિસ્થિતિમાં કંઈ અસર નહીં પડે, પણ તમારી ઉપર એ પરિસ્થિતિનો અસર પડશે. તમને જે કંઈ પણ છે યાદ રાખો, કોઈને દોષ ના આપો. આગળ હું કહીશ કે મનને શાંત રાખવાના 43 ઉપાય છે, એમાં ઘણા બધા ઉપાયો છે, આગળ આગળ કથામાં આપણે વિચારશું, પણ એમાંનો એક ઉપાય હું તમને કહી દઉં કે તમને જે પરિસ્થિતિની અંદર ભગવાન રાખે એ પરિસ્થિતિની અંદર ભગવાનનો ઉપકાર માની અને રહ્યો. દુઃખ હોય તો પણ ભગવાનની કૃપા સમજો અને સુખ હોય તો પણ ભગવાનની કૃપા સમજો. રામ રાખે એમ રહીએ જીવનમાં કોઈને કાંઈ ન કહીએ. રામ રાખે એમ રહેવું જીવનમાં કોઈને કાંઈ ના કહેવું. મારો રામ રાખે એમ રહેવું, રામ રાખે એમ રહેવું જીવનમાં કોઈને કાંઈ ના કહેવું. મારો રામ રાખે એમ રહેવું. જે કંઈ પણ આપણી પરિસ્થિતિ છે એ આપણા પ્રારબ્ધ અનુસાર મળી છે. કદાચ અત્યારે દુઃખ હશે તો યાદ રાખવાનું, જ્યારે દુઃખ આપણા જીવનમાં આવે તો એ આપણા કરેલા પાપનું પરિણામ છે. એ ભોગવી લેશો પછી તમને સુખ મળશે. ને પાપ ને પુણ્યની બહુ ખોટી વ્યાખ્યા. પાપ કેને કહેવાય, પુણ્ય કેને કહેવાય? શું માળા, કદાચ માળા થાય તો કરાય, સારામાં સારું કહેવાય હો. માળા થાય તો કરાય, બહુ સારું કહેવાય. અને કદાચ માળા ન થાય તો તો કોકનું કામ થતું હોય અને એ કોકના કામને આપણે બગાડીએ નહીં ને તોય માળા કર્યા બરાબર જ છે. સમાજની અંદર કોકને આપણે નડતા બંધ થઈ જઈએ તો પછી માળા કરવાની કાંઈ આવશ્યકતા નથી. આદત બુરી સુધાર લો બસ હો ગયા ભજન. તમારી આદતથી કોઈને તકલીફ થતી હોય, બીડી કે સિગરેટ પીવાની ટેવ હોય ને બધા હેરાન થતા હોય, એ બસ એ સિગરેટ પીવાનું મૂકી દો, તમારા વ્યસન મૂકી દો. અમારા અજયભાઈ જ કહેતા હતા કે હું અત્યાર સુધી તો માવો ખાઉં છું, પણ આજે આજ બપોર પછીના સત્રમાં એ માવો મૂકવાના છે, એટલે આપણે એને પણ વધાવીએ, એ આજે માવો મૂકી દેવાના છે. કારણ કે સાહેબ, જ્યાં સુધી તમારા જીવનમાં વ્યસન હશે ત્યાં સુધી આ કથા સાંભળવાનો કોઈ અર્થ નથી. પછી આપણે વિમલભાઈને તૈયાર કરશું. મારી કથામાં જો ભાઈ, હું પહેલી વાત તો મને કઈ વ્યસન નથી, મને ચા નો તમે માનશો નહીં, હું ચા નથી પીતો સવારે, મને વ્યસન જ નથી. અને ચા છે ને એટલી બધી મારી હારી બહુ ભયંકર પી લીધી છે, નથી પીધી એવું નહીં, મેં પીધી છે. એક વખતે આવી રીતે કથા હતી ને પછી સવારના કંઈક બધો તો યજમાનો તો બધા અનુકૂળ, બધાને કામ હોય એટલે ચા ના આવી, એટલે પછી કંઈ મને એમ ઉગલું જ નહીં, કથામાં જ ન મજા આવી ચાલુ. પછી એમ થયું, આ તો આપણી એક ગુલામી છે ચા પ્રત્યેની, આપણી માનસિકતા છે, આપણે ચાને પીએ નહીં, ચા આપણને પીવે છે. આ તો
અરે ત્યારથી ઠાકોરજીની કૃપાથી છૂટી ગઈ યાદી લગીને હજી યાદ આવી નથી. તો અને ચા પીવાના ઘણા બધા એ વિદેશમાં બધા પીવે સારું કહેવાય, કારણ કે ત્યાંનું વાતાવરણ એટલું ઠંડુ વાતાવરણ હોય એ લોકો ચા પીવે તો એના માટે સારી છે. પણ આપણે અહીંયા ઠંડુ વાતાવરણ નથી, આપણે ન પીવી જોઈએ. અંગ્રેજો લાવ્યા છે ચાને, અહીંયા તો ફૂલ સારામાં સારું વાતાવરણ છે, ઉષ્મા ભર્યું. અહીંયા તો આપણે ગરમીવાળું વાતાવરણ છે. ચા વધારે પીએ તો એનાથી ઘણી બધી તકલીફો થાય છે, એ ન પીવી જોઈએ ઘણી બધી. અને જે વ્યક્તિ તમે માર્ક કરજો વધારેમાં વધારે ચા પીતો હોય ને એને યાદ શક્તિ કમજોર થઈ જાય. જે બેન વધારે ચા પીતા હોય ને બહુ વધારે, પછી સાણસી બાજુમાં હોય પણ આખા ઘરમાં ગોતી લે મળે નહીં, પછી ખબર પડે સાણસી તો સામે પડી છે. હે, ખોટી વાત છે મારી? કોનું કહો છો? તો હે, ચા છે ને ભાઈ, એ ચા ન પીવી. ખરેખર એમાં ઘણી બધી એની આડઅસરો છે, અને પીવી પીવાય કંઈ વાંધો નહીં, પણ કોઈ પણ વસ્તુ એ તમારું વ્યસન ન થઈ જવું જોઈએ. મારું કહેવાનું આશય એ છે કે કદાચ પીતા હોય તો પીવાય, એમાં હું એવું નથી કહેતો, પણ અતિશયોક્તિ જો કોઈ પણ વસ્તુની વધારે થાય તો પછી એ તમને નુકસાન કરે છે. પછી ચા હોય, તમાકુ હોય, માવો હોય, પાન હોય, ગુટકા હોય, ગમે એ હોય, ગમે એ વસ્તુ હોય એની અંદર તમે સારામાં સારી મર્સિડીઝ કાર લીધી હોય તો એની અંદર શું તમે કેરોસીન નાખો ખરા? કદાચ કોઈ નાખે તો તમે ના પડો ને, ભલા માણસ આ તો આમાં પેટ્રોલ નાખવાનું હોય. મર્સિડીઝ કારમાં કેરોસીનથી થોડી હાલે. ભલા માણસ તમે સામાન્ય મર્સિડીઝની તકેદારી રાખો, પણ ભગવાને મને તમને આ શરીર આપ્યું છે તો આની અંદર પણ એવા વ્યસન જેવા કેરોસીન ન નાખવા જોઈએ. એક વખતે છે ને તમાકુની વાત આવી એટલે કહી દઉં, તમાકુની અંદર એટલું ભયંકર નિકોટીન છે કે એકવાર એક વ્યક્તિ જો આ તમાકુ ખાઈ લે તો એના જીવનના મરણ સુધી એ નિકોટીન એના લોહીમાંથી નીકળતું નથી. એક વખતે આવી રીતે કથા ચાલતી હતી ને, તો એમાં મારે કહેવાનો તાત્પર્ય એ છે કે પરોપદેશે પાંડિત્યમ નથી. કોકને ઉપદેશ દેવાની વાત હોય તો વાત તો બધા કરે, પણ પછી આચરણમાં ન હોય તો એનો કોઈ અર્થ નથી. હું તમને એમ કહું કે ચા ન પીવાય ને પછી હું તમારી હારે કે અથવા તો રૂમમાં જઈને અથવા તો હોટલમાં જઈને ચા પીતો હોય તો પછી એ કહેવાનો કોઈ અર્થ જ નથી. એક વખતે એક ભૂદેવતા એક વ્યાસજી ગામડા ગામની અંદર, ત્યારે તો માઇકની સિસ્ટમ હતી નહીં એટલે કથા કરતા હતા તેમાં એક સાઈડમાં એને સરસ તમાકુ લીધી ને તમાકુ હતી આગળ અહીંયા ગલોફામાં ને કથા કરતા હતા. એવામાં એક ભાઈ આમ નજીક બેઠા હતા. પહેલાના સમયમાં કંઈ માઇક સિસ્ટમ કે એવું કંઈ હતું નહીં એટલે શ્રોતાઓ તમે થોડાક દૂર બેઠા છો, એ બધા એમથી નજીક બેઠા હોય. હવે તમે જોજો, બોલવું હોય ને ત્યારે માવો પણ મોઢામાં ભર્યો હોય ને તોય તમારે કાઢવું પડે ઓલું અમૃત મોઢામાંથી, પછી જ કોઈની યારે વાત કરી શકો તમે. તો દાદા કથા કરતા હોય એવામાં એક ભાઈ આગળ અહીં બેઠા હતા. હવે વારે ઘડીએ કથા કરે તેમાંથી ઓલું તમાકુનું અમૃત ભેગું થાય ને એ બધું જાય ક્યાં, ઉછળીને બાયણે ભાઈ ઉપર પડે. એટલે ભાઈએ કીધું કે દાદા તમે કથા તો બહુ સારી કરો પણ તમારા મોઢામાંથી થૂંક ઉડે છે અને મને ઉડે છે. એ વ્યાસજી કે એ થૂંક ન કહેવાય, અરે એ તો ગંગાજી અમારા મોઢામાં પ્રગટ થાય અને એ તો ગંગાજી હોય, ભલા માણસ એ થૂંક ન કહેવાય એમ. ઓલો ભાઈ પછી માથા ન હતો કે ત્યાં વાત હવે તો કે એ તો ગંગાજી હોય, અમે એ સહન કરી લ્યો તમે, અમે જ્યારે કથા વાંચવા બેસીએ ત્યારે અમારા મોઢામાંથી ગંગાજીની ઉત્પત્તિ થાય. હે, તે બીજા દિવસે કથાના પ્રારંભમાં ઓલા ભાઈ પહેલાં આવ્યા અને કંઈક ભૂકા જેવું હતું ડબલીમાંથી કાઢીને આપ્યો કે લ્યો મારા જ પ્રસાદ છે લઈ લ્યો. તે તો મારા જ પ્રસાદ લીધો, પ્રસાદ તો લીધો પણ સીધા ઊભા થઈને બારે ભાઈગા કોગડા કરવા માટે, અરે અરે. અને પછી ઓલા ભાઈને કીધું કે અરે મૂર્ખા તે મને શું ખવડાયું, હું મુખવાસ હતો, આ શું હતું, પાન હતું, માવો હતો, શું હતું આ? તો કે બાપજી બીજું કાંઈ નહીં પણ એક તો હું માણસ ગરીબ રહ્યો, એક તો ગરીબ માણસ, મારી માની અંતિમ ઈચ્છા હતી કે દીકરા મારું મૃત્યુ થઈ જાય પછી મારા અસ્થિ છે ને તું ગંગાજીમાં પધરાવજે.
પણ હવે હું તો રહ્યો ગરીબ માણસ, હું ક્યાં ગંગાજીમાં જાઉં ને ત્યાં તમારા મારી માના હસ્તે પધરાવ. મને એમ થયું કે તમારા મોઢામાં ગંગાજી આવે તે લાય તમારા તમને દઈ દઉં. આ મારા માના હસ્તેનો ભૂકો હતો, ત્યારથી મહારાજની તમાકુ છૂટી ગઈ. બાકી બધા તમે જોજો, બાકી બધા ખેતર હોય ને, ખેતર બરોબર, ફાર્મ ખેતર, ખેતરને ફરતી છે ને વાડ હોય, વાડ સુકામે હોય કે ભાઈ ઢોર ઢાંકર બીજા કોઈ પશુઓ ઊભો પાક ખાઈ ન જાય, પશુઓ પાકને નુકસાન ન કરે, ગધેડા ને ગધેડા ને ઊંટ ને ગાય ને ભેંસ ને. એ ઘઉંનો પાક જુઓ, એની ફરતે વાડ હોય, જુવારનો પાક, બાજરાનો પાક, એની ફરતે એક બોર્ડર હોય, એક વાડ હોય. શું કામે? તો કે ભાઈ એ ઘઉંને ખાઈ ન જાય કોઈ ઢોર ઢાખર કે પાલતુ કોઈ પણ અન્ય પશુઓ. હવે એક વખતે હું બરોડા સાઈડ ગયો હતો, ત્યાં બનાસકાંઠા વિસ્તારમાં મેં જોયું કે એક ખેતર એવું હતું કે એની ફરતે વાડ હતી નહીં, બાઉન્ડ્રી જ નથી. એટલે મેં ખેડૂતને બોલાવ્યું કે ભાઈ આ શું છે, આ શેનો પાક છે, અને પાક તો બરોબર છે પણ આને ફરતી બાઉન્ડ્રી કેમ નથી? મેં અત્યાર સુધી જોયું ત્યાં બધી બાઉન્ડ્રી હતી, વાડ કેમ નથી? એટલે મને કીધું કે દાદા આ છે ને તમાકુનું ખેતર છે. તો મેં કીધું આ કોઈ ઓલા ઢોર કે ન ખાય? મને કે આને ગધેડાય ન ખાય, આને ઢોર ગાય ભેંસ કૂતરો ગધેડો ઊંટ જેટલા પશુ છે એ કોઈ પશુ આ ન ખાય. તો મેં કીધું મારો હારો માણસ જ એક ખાય, પશુ એ નથી ખાતા. ભલા માણસ આજો, તમે કથામાં કઈક યાદગીરી તો તમારી પાસે રહેવી જોઈએ ને. સાચું કહું, તમે કથા કરી, ચલો કદાચ એક બે વર્ષ થશે તમે ભૂલી જશો. આ કેસેટ છે, તમારી પાસે ટાઈમ હોય તો સાંભળશો, કદાચ નહીં સાંભળો ટાઈમ નહીં હોય તો. પણ તમને જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમને એક યાદી રહેશે કે મેં કથાની અંદર માવો હતો, મારો વ્યસન હતું, મેં છોડી દીધું હતું. અને સાહેબ એનાથી તમારું કલ્યાણ નથી એટલે હું કહું છું, શરીરને જાળવો, શરીરને સ્વાસ્થ્યતા. અરે ખાવા જેવું ઘણું બધું છે, ખાઓ આનંદ કરો, પણ આ બધું માવો પાન કદાચ એ આપણા જીવ નુકસાન કરે એટલા માટે છે. અને હું તો ઘણીવાર કહેતો હોય કે જેને બહુ વધારે વ્યસન હોય, માવા પાન વિના હાલતું ન હોય એ વ્યક્તિઓએ, હું ગયેલો છું અમદાવાદની કેન્સર હોસ્પિટલની અંદર, એકવાર ખાલી આટો મારી આવો, બીજું કંઈ ન કરો, ખાલી બસ એકવાર આટો મારી આવો તમે. સાહેબ હું તમને કહું ત્યારે ને ત્યારે તમારું તમાકુ માન પાવા બધું છૂટી જશે. આ બધા જે વ્યસનો છે સાહેબ, વ્યસન સારું રાખો ને, અને તમારું મન છે ને જો આ બધું જ બધું છૂટી શકે. હો આયા ના તમે સંકલ્પ કરો કે આજ પછી હું માવો નહીં ખાવ, એક મન અડગ રાખો. તમે મન અડગ રાખશો તો બધું થઈ શકે. અરે માણા જેવો માણા મંગળ ઉપર જઈ આવ્યો, શું આપણાથી માવો ન છૂટે ભલા માણસ? આ બધા આ વિમાન બનાવ્યું એને વિચાર ક્યાંથી આવ્યા? તો કે માણસના મગજમાંથી જ આવ્યા. હવે આવો સમર્થ માણસ, હે મનુષ્ય, જે આમ વિચાર્યા ન હોય એવી બાબતમાં પણ જો આગળ વધી શકે તો શું હવે આપણે માવો પાન ગુટકા ચા પાન ન છોડી શકીએ? અને માવા વિના ન હાલે એવું વાત જ છે જ નહીં ક્યાંય. થોડીક વાર તમે થોડોક દિવસ એવું લાગે પણ ચાલી જાય, એમાં તમારું કલ્યાણ છે. તો આ બધા વ્યસન રાખવા જેવું ઘણા બધા સારા વ્યસનો છે એ રખાય. અને મને અનુભવ છે કે હવે તો મને કંઈ ચા તો ઠીક, કંઈ પણ વસ્તુ પીવાની આવશ્યકતા નથી પડતી. કારણ કે એક મનને તમે એ રીતે આમ બનાવો ને, જ્યારે કુંભાર છે ને ઘડો બનાવે ત્યારે અંદરથી આખો એક શેપ આપે. કુંભાર જ્યારે પેલું ચકરડું ફરતું હોય અને માટલું બનાવે ત્યારે એક શેપ આપે. અને જાયગા ન્યાથી સવાર આપણે આટલી વાર આટલી વાર ખાધું તો સારામાં સારું, કંઈ વાંધો નહીં ભલે ખાઈ લીધું. પણ મારું કહેવાનું આશય એ છે કે આનાથી તમારું નુકસાન છે. ચાની જગ્યાએ દૂધ પીવો છે સેમ જ બધું, માવાની જગ્યાએ ધીમે ધીમે ઓછા કરો. પણ વ્યસન હશે તો પછી હે આ કથા સાંભળવાનું કોઈ અર્થ? આ કથા તો હજી એ સ્ટેપ તો ક્યાંય હે વૈષ્ણવને, આ ભાગવતથી ભાગવત સાંભળવાથી આપણે ભક્ત બનીએ એ સ્ટેપ તો આપણું ક્યાંય, હજી તો 10મું સ્ટેપ છે. પહેલાં તો આપણા વ્યસન છૂટે, આપણે સારા માણસ બનીએ, પછી વૈષ્ણવ બનીએ, હે અને પછી ભક્ત બનીએ.
તો આજે અમારે અજયભાઈ તો છોડી જ દેવાના છે, બરોબર? અજયભાઈ અમારે આજે સંકલ્પ કરશે અને જન્મ આજથી પ્રારંભ કરશે અને જન્મ પર્યંત એ માવો નહીં ખાય, મને કહેતા હતા. એટલે એને વિમલભાઈ બેને આજે સંકલ્પ લેવડાવી દેવા છે. વિમલભાઈને તો છોડાવવો જ છે, કારણ કે હું જોતો હોય વારે ઘડીએ, એ કઈ વાંધો નહીં, જ્યારે છૂટે ત્યારે. ભલે સાતમા દિવસે, 7 દિવસ સુધી ખાઈ લ્યો તમે વિમલભાઈ, 7 દિવસ સુધી ખાઈ લ્યો, કઈ વાંધો નહીં, આપણે છેલ્લા દિવસે મૂકી દેશું બસ, ત્યાં સુધી છૂટી. તો કહે છે કે ભાઈ તુંગભદ્રા નદી, આપણે ફરી પાછા કથાના બેસ ઉપર આવીએ. તુંગ એટલે આ શરીર, ને શરીરથી જ તમારું કલ્યાણ થઈ શકે છે. અને તુંગભદ્રા નદીના કિનારે રહે છે આત્મદેવ. આત્મદેવ શબ્દનો અર્થ એ થાય, આત્મદેવ કોઈ વ્યક્તિ નથી, પણ આ શરીરની અંદર રહેલો આત્મા એ જ આત્મદેવ છે. આત્મની દિવ્યતી રમંતે ઇતિ આત્મદેવ. આત્મદેવ એમની પત્ની કોણ? ધુંધુલી. હવે કઈ પતિ પત્નીની વાત નથી, એક શરીરની અંદર રહેલો આપણો આત્મા અને આપણી બુદ્ધિને શાસ્ત્રકારે ભાગવતકારે ધુંધુલી કીધી છે. શું કામે? તો કે ભાઈ ધુંધુલી શું કરતી? તો કે તર્ક અને વિતર્ક કરતી. જુઓ આ જગતની અંદર તમે સારા વિચાર કરશો તો તમે સારા બનશો, કારણ કે આ પ્રકૃતિ એ જીવંત છે. તમારા જીવનમાં નકારાત્મકતા હશે તો આ વેવ્સ એવા છે આ પૃથ્વીના, આ પ્રકૃતિના, કે તમારી નકારાત્મકતાને આગળ કરશે અને તમે નકારાત્મક બની જશો, નેગેટિવ થિંકિંગ્સ બની જશે તમારું બધું જ. પણ જો તમે સારા વિચાર કરશો તો દરેક રીતે તમારા જીવનમાં સારા વિચારોને પણ ટેકો મળશે. તો આ ધુંધુલી કેવી હતી? તો કે તર્ક અને કુતર્ક કરવા વાળી હતી. ધુંધુલી કેવી હતી? તો કે આત્મદેવને છેતરતી હતી. આત્માને બુદ્ધિ છેતરે છે કઈ રીતે? મેં ગઈકાલે કીધું કે ભાઈ ધંધાની અંદર ખોટું કરવું પડે, કરી લ્યો. આ બુદ્ધિ આત્માને છેતરે છે. 11 ના દિવસે વ્રત કર્યું હોય તેમ થાય, હવે આવતી 11 કરી લેશું, અત્યારે સરસ મજાના ભજીયા બનાવ્યા ખાઈ લે ને, આ ધુંધુલી આત્મદેવને છેતરે છે. કોઈની દીકરીનો સંબંધ થયો હોય તો એ તોડાવી નાખો, આપણી દીકરીનો કરી નાખો, આ ધુંધુલી આત્મદેવને છેતરે છે. હવે આખી જિંદગી પુણ્ય કરશો, અત્યારે આ પાપ કરી લ્યો ને, એમાં ન્યા ક્યાં? આ ધુંધુલી આત્મદેવને છેતરે છે. હવે વધારે દ્રષ્ટાંત આપવાની આવશ્યકતા નથી. તો વારે ઘડીએ આત્માને છેતરે છે એનું નામ છે બુદ્ધિ. અને બુદ્ધિનું સંતાન કોણ? તો કે ધુંધુકારી. ધુંધુકારી એટલે આપણું મન છે. ધુંધુ શબ્દનો અર્થ એ થાય પરદારેશુ પરદ્રવ્યેશુ સદા આકૃષ્ટ ચિત્તમ એવ સ ધુંધુકારી. જે અન્યની વસ્તુને કપટ કરી અને પડાવી લે, પત્ની પુત્ર ધન પરિવારને કપટ કરીને કોઈનું છીનવી લે, એ પ્રત્યેક વ્યક્તિ ધુંધુકારી છે. હરામનું જે વ્યક્તિ ખાય, જે રામનું નથી એ હરામ, જે હકનું નથી, હકનું છે એ રામ, જે હકનું નથી એ હરામ. હરામનો પૈસો જે વ્યક્તિ ખાય એ પછી ધુંધુકારી છે. ધુંધુકારી આપણું મન છે. ખરેખર આત્મા કહે એમ બુદ્ધિએ કરવું જોઈએ, અને બુદ્ધિ સન્માર્ગે વળે ત્યારે એ બુદ્ધિએ મનની ઉપર અંકુશ રાખવું જોઈએ. આપણો આત્મા કહે એમ બુદ્ધિને ચલાવવી જોઈએ, અને બુદ્ધિ કહે એમ મનને રાખવું જોઈએ. પણ આપણે શું કરીએ? આપણે મન છે એક, મન કે એમ કોઈ દિવસ ન કરાય, શાસ્ત્રકારો તો એવું કીધું છે. તો આ ધુંધુકારી એ મન છે, અને આ જ ધુંધુકારીને જો આ મનને
તમે વ્યસનોની અંદર રાખશો તો પછી આ ધંધુકારી, હે આ ધંધુકારી પાંચ ગણિકાઓનો સંગ કરે છે. પાંચ ગણિકા એટલે રૂપ રસ ગંધ શબ્દ અને સ્પર્શ. પાંચની અંદર આ મન આપણું આસક્ત કરીએ છે, ન ખાવા જેવી વસ્તુ ખાય, ન પીવા જેવી વસ્તુ પીવે, ન બોલવા જેવી વસ્તુ બોલે, ન અડવા યોગ્ય વસ્તુ અડે, ન સાંભળવા જેવી વસ્તુ સાંભળે, એ પ્રત્યેક મન ધુંધુકારી છે. શાસ્ત્ર આપણને એ કહે છે કે દુર્વિચાર, દુસંગ અને દુષ્ટ વિચારને છોડવા જોઈએ. સદવિચાર, સત્કર્મ અને સારા શ્વાસ રૂપી સારા સંસ્કાર આપણા જીવનમાં લાવવા જોઈએ. તો આ ધંધુકારી પાંચ વૈશ્યાઓને લઈ અને પોતાના ઘરની અંદર રાખે છે અને એની માં તો મરી ગઈ છે. ધંધુકારીએ વિચાર કર્યો કે હવે આ પાંચ ગણિકાઓના વશમાં થયો, બધી જ વસ્તુ એને જે જોઈએ બધું લઈ આવીને આપતો. હવે આ પાંચ વૈશ્યાઓએ વિચાર કર્યો કે અત્યારે સુધી આપણને આ બધી જ વસ્તુ આપે છે, ચોરીને લઈ આવે છે, કાલ સવારે જો આને રાજા પકડશે તો આ ધંધુકારીને તો રાજા મારશે પણ ભેગા ભેગા આપણને પણ મારશે, તો શું કરવાનું? તો કે આને હવે કંઈ ન કરાય, આને પતાવી દેવાય. એક વખતે ધંધુકારી રાતની અંદર સૂતેલો છે અને એવા સૂતેલા ધંધુકારીને તપ્તાંગાર સમૂહાશ્ચ તન મુખે વિચચિક્ષિપુ. એવો ધંધુકારી રાતના સૂતેલો છે, એને પલંગની સાથે બાંધવામાં આવ્યો છે અને દોરડું લઈ એના ગળાની અંદર પાસમ કંઠે નિધાય દોરડું લઈ અને ફાંસી આપવામાં આવી, છતાં પણ એનો જીવ ગયો નથી. તરફડે છે. યાદ રાખજો, પાપી મનુષ્ય જે સદાય અસત્કર્મ કરે છે, જે પાપ કર્મ કરે છે, એનું મૃત્યુ જલ્દી થતું નથી. શું કહ્યું? આ ગણિકાઓએ જે ચૂલાની અંદર અંગારા હોય એ અંગારા લઈ અને ધુંધુકારીના મોઢાની અંદર નાખ્યા છે. જોવો તો ખરી કેટલી કેટલું ભયંકર મૃત્યુ હશે ધુંધુકારીનું. તપતા અંગાર સમૂહાશ્ચ તન મુખે વિચચિક્ષિપુ. ભયંકર અંગારા, આપણને એક અગરબત્તી અડી જાય તો આપણે સહન ન કરીએ, કેટલી ભયંકર વેદના થઈ હશે આને. તપતા અંગાર સમૂહાશ્ચ તન મુખે વિચચિક્ષિપુ. ધંધુકારી મરણ પામ્યો અને આ ધંધુકારીના શરીરને એ જ વૈશ્યાઓએ જમીનની અંદર દાટી દીધું. પોતે જતી રહી. ગોકર્ણજી મહારાજ તીર્થયાત્રા કરતા હોય ત્યારે એને કોઈએ ખબર આપી કે ગોકર્ણજી આપનો ભાઈ ધંધુકારી મૃત્યુ પામ્યો છે. ત્યારે ગોકર્ણજી મહારાજે હે પોતાના ભાઈની પાછળ શ્રાદ્ધ કર્યું છે ગયાજીની અંદર. ગોકર્ણનો સગો ભાઈ તો હતો નહીં, ધંધુકારી સગો ભાઈ નતો, છતાં પણ ગોકર્ણ પંડિતો જ્ઞાની ધંધુકારી મહાખલ. ગોકર્ણ શેનું ફળ છે ખબર? ગોકર્ણ એ સત્સંગનું ફળ છે. આત્મદેવ હતા એ પેલા સંન્યાસીની સાથે થોડી વાર ખાલી સત્સંગ કર્યો ને તો એનું પરિણામ ગોકર્ણ છે. અને આત્મદેવના જીવનમાં થોડોક સત્સંગ હતો, થોડો પણ સત્સંગ હતો તો શું થયું? તો કે ગોકર્ણે પોતાના પિતાને સદ ઉપદેશ આપ્યો છે. બહુ સરસ ઉપદેશ છે. હે પિતાજી, દેહેસ્થી માંસ રુધિરે અભિમતિમ ત્યજ. પિતાજી તમે શરીરને મારું માનો છો. પિતાજી યાદ રાખો, આ શરીર તમારું છે નહીં. દેહ અસ્થિ માંસ રુધિરે અભિમતિમ ત્યજ. તમે શરીર, પુત્ર, પરિવારને તમારા ન માનો, કારણ કે આ બધું એક દી છૂટી જવાનું છે. દેહે સ્થિ માંસ રુધિરે અભિમતિમ ત્યજત્વમ જાયા સુતા દિશુ સદા મમતાં વિમુંચ. પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિનિષ્ઠ. હે પિતાજી,
તમે આ શરીરને તમે તમારું માનો, પણ આ શરીર એકદી બળીને ભસ્મ થઈ જાય, આને બાળવામાં આવે તો ભસ્મ થઈ જશે, આને પાણીની અંદર નાખવામાં આવશે તો માછલાઓ ખાઈ જશે, અને આ જ શરીરને જો જમીનની અંદર દાટવામાં આવશે તો આને કીડાઓ ખાઈ જશે. હે, સવારનું રાંધેલું અન્ન જો સાંજના બગડી જતું હોય તો એવી રીતે આ શરીર પણ એક દિવસ નાશવંત છે. દેહેસ્થિ માંસ રુધિરે અભિમતિમ ત્યજ. જાયા એટલે પત્ની, જાયા સુતા દિશુ સદા મમતામ વિમુંચ. અહમતા અને મમતાનો હે પિતા તમે ત્યાગ કરો. કદાચ જો તમે વલ્લભ સાખી વાંચી હશે તો એમની અંદર હરિરાય મહાપ્રભુ કહે છે, દેહ દેખ સુરંગયા મત ભૂલે તું ગવાર, હાડ માંસ કી કોટરી ભીતર ભરી ભંગાર. શ્રી વલ્લભ ભીતર ભરી ભંગાર. હે મૂર્ખ, બહારથી ગોકર્ણજી કે પિતાજી તમે આસક્ત ન થાઓ, બહારથી સુંદર દેખાતું આ શરીર તો હાડ માંસ ચામડું વગેરેની કોટડી જ છે, અંદર તો દુર્ગંધ જ છે. દેહ દેખ સુરંગયા મત ભૂલે તું ગવાર, હાડ માંસ કી કોટરી ભીતર ભરી ભંગાર. શ્રી વલ્લભ ભીતર ભરી ભંગાર. પિતાજી, કોઈ પણ ના શરીરની અંદર તમે મમત્વ ન રાખો. દેહેસ્થિ માંસ રુધિરે અભિમતિમ ત્યજ. જાયા સુતા દિશુ સદા મમતામ વિમુંચમ પશ્યાનિશમ જગદિદમ. જુઓ હે પિતાજી, આ બધું જ ક્ષણભંગુર છે, આ બધું જ છોડી દો. બીજા શ્લોકની અંદર કહે છે, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાં જહિ કામ તૃષ્ણાં પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી, તમે સતત ધર્મનું ભજન કરો, ધર્મનું સેવન કરો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. જુઓ શું કીધું છે. હે પિતાજી, તમે કોઈના વખાણ પણ ન કરો. કદાચ જો તમે કોઈના ગુણ ગાશો તો તમારામાં રાગ ઉત્પન્ન થશે. કોઈના વખાણ કોઈને સાંભળે તો આપણને એમાં આસક્તિ થશે. તમે કોઈના વખાણ પણ ન સાંભળો. અને હે પિતાજી, તમે કોઈની નિંદા પણ ન કરો. શું કરો તો કે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્ત્વા. પિતાજી, તમે કોઈના ગુણ પણ ન જુઓ. પિતાજી, તમે કોઈના દોષ પણ ન જુઓ. શું કરો તો કે સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. હે પિતાજી, તમે ભગવાનનું ભજન કરો, તમે સેવા કરો, તમે ભગવાનનું ભજન કરો. આપણા જીવનમાં આપણે આટલી બધી સમસ્યાઓ શું કામે છે. એક વ્યક્તિ છે ને એક સંતની પાસે જાય અને ત્યાં કહે છે, હે બાપજી, મારા જીવનમાં ઘણી બધી તકલીફ છે, તો મારી તકલીફ કેમ દૂર થાય એ કહો. એટલે એ મહાત્માએ કીધું કે દેજો કે તું છે ને મારે શું કરવું જોઈએ મને કયો. એમને કીધું, એ કીધું કે ભાઈ તું જો નથી જે કરવાનું છે એ નથી કરતો, તું અત્યારે જે આ કરશ ને એ બધું બંધ કરી દે, એટલે તારા જીવનમાં સુખ જ છે. એવમ સુતોક્તિ વશતોપિ ગૃહમ વિહાય યાતો વનમ સ્થિરમતિર ગત ષષ્ઠી વર્ષઃ યુક્તો હરેરનુદિનમ પરિચર્યયાસો શ્રી કૃષ્ણમાપનયતમ ગત ષષ્ઠી વર્ષઃ. આત્મદેવનો 5 મિનિટનો સત્સંગ પણ એનો ઉદ્ધાર કરી દે છે. સાહેબ પોતાના પુત્રએ ઉપદેશ આપ્યો અને આત્મદેવ જંગલની અંદર જતો રહે છે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંધનો અહર્નિશ પાઠ કરે છે અને એનો ઉદ્ધાર થઈ જાય છે ફક્તમાં ફક્ત સત્સંગ દ્વારા.
અને પેલી ધુંધુલીના જીવનમાં દુસંગ હતો, યાદ રાખજો. દુસંગ મને ને તમને કુવામાં પાડશે અને સત્સંગ મને ને તમને પ્રભુ સુધી લઈ જશે. માટે સત્સંગ હંમેશા કરજો. દુસંગ હશે, ધુંધુલીનો દુસંગ હતો એટલે એને કુવામાં પડવાનો વારો આવ્યો. તો આ ગોકર્ણજી મહારાજ ગયાની અંદર શ્રાદ્ધ કર્યું, એક વખતે ફરી પોતાના ઘરે આવે છે. રાતની અંદર કોઈક એવું વિચિત્ર વસ્તુ એની સામે પ્રગટ થઈ. ક્યારેક ઘોડો બની જાય, ક્યારેક હાથી બની જાય, ક્યારેક ઇન્દ્ર બની જાય, ક્યારેક રડવા માંડે, ક્યારેક હસવા માંડે. ગોકર્ણજી કીધું, અરે તું કોણ છે? અને ત્યારે પેલો બીજું કોઈ નહોતું, આ ધુંધુકારી પ્રેત હતો. આ ધુંધુકારી પ્રેત બન્યો હતો અને એને બોલી નથી સંગતો. શાસ્ત્રમાં કીધું સંજ્ઞા માત્રં ચકારઃ, કેવલ સંજ્ઞા કરે છે. કારણ કે પેલા અંગારા મોઢાની અંદર હતા એટલે જીભ બળી ગઈ હતી, એટલા માટે સંજ્ઞા માત્રં ચકારઃ. ત્યારે આ ગોકર્ણએ ત્રિકાલ સંધ્યાનું જલ લઈ આ જલની અંદર અંજલિ એ પ્રેતની ઉપર છાંટી છે. તત્કાલ એ પ્રેતની વાચા ફૂટી છે, કીધું છે, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારી તિ નામકઃ સ્વકીયે નૈવ દોષેણ બ્રહ્મત્વં નાશિતં મયા. હે ગોકર્ણ, હું બીજું કોઈ નથી, હું તમારો ભાઈ ધુંધુકારી છું. અરે કીધું, ભાઈ તારા માટે તો મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, પુષ્કરમાં શ્રાદ્ધ કર્યું, ગંગામાં તર્પણ કર્યું, ઘણા બધા દાન કર્યા, ઘણા બધા શ્રાદ્ધાદિક કર્યું, છતાં પણ તારી મુક્તિ ન થઈ? ત્યારે ગોકર્ણ ધુંધુકારી કહે છે કે ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિરમે ન ભવિષ્યતિ. હે ભાઈ ગોકર્ણ, ગયાજીની એક, ગયાજીની અંદર એક નહીં, બે નહીં, પણ તમે સો સો શ્રાદ્ધ કરશો ને તોય મારો ઉદ્ધાર નહીં થાય. એનું કારણ એ જ છે કે હું ભયંકર પ્રેત છું. ભાઈ આજે મને સમજાણો કે મનુષ્યનું શરીર શું કામે છે. આ મનુષ્યનું શરીર પછી ખબર પડી કે શું કામે છે, પણ ત્યારે સમય નહોતો. માણસને ઘણીવાર કેવું થાય, જ્યારે મહત્વ સમજાય હે ત્યારે સમય હોતો નથી, અને જ્યારે સમય હોય ત્યારે એને મહત્વ સમજાતું નથી. મારું તમારું કંઈક આવું જ છે. વ્યક્તિનું, કોઈ પણ વ્યક્તિનું, આપણે જ્યારે વ્યક્તિ આપણી સામે હોય, આપણી સાથે હોય, આપણને એનું મહત્વ ન સમજાય, પણ એ જે વ્યક્તિ જ્યારે આપણા જીવનમાંથી જતી રહે તો પછી આપણને એનું મહત્વ સમજાય છે. તો અહીં કહે છે કે હે ગોકર્ણ, હું પાપી એવો ધુંધુકારી છું, હું અધમ કોટીનો પ્રેત છું, અને મેં ન કરવા જેવા ઘણા કામ કર્યા ને એના માટે હું પ્રેત બન્યો છું. ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિરમે ન ભવિષ્યતિ. ભાઈ મારું એક નહીં, બે નહીં, પણ તું સો સો શ્રાદ્ધ કરીશ ને તોય પણ મારો ઉદ્ધાર થવાનો નથી. ભાઈ આ પ્રેતીઓની છે ને મને બહુ જ પીડા આપે છે, હો મને આમાંથી મુક્ત કર ભાઈ. અહો બંધો કૃપા સિંધો ભ્રાતર મામાશુ મોચય. હે ભાઈ આ પ્રેતીઓનીમાંથી મને છોડાવો. પ્રેતીઓની એટલી ભયંકર હોય કે પાણી સામે દેખાય પણ એ પી ન શકે, સામે એને જમવાનું દેખાય પણ જમી ન શકે. તમે જુઓ એ કેવલ વાયુ માત્રેણ જીવામી. ધુંધુકારી કહે છે અહીંયા કે ભાઈ હું કેવલ વાયુનો આહાર કરીને જીવું છું, મને ખૂબ તરસ લાગે, ખૂબ પાણી પીવાની ઈચ્છા થાય પણ હું પી નથી શકતો. સોય હોય, સોયનું જેવી રીતે નાકું હોય ઉપરનું, એનું ધુંધુકારીનું પ્રેત યોનિની અંદર મુખ એટલું જ ખુલી શકે, એનાથી વધારે ખુલી ન શકે. તો કહે છે કે આ ધુંધુકારીને ગોકર્ણજીએ કીધું, ભાઈ તું ચિંતા ન કર અને હવે હું કંઈક ઉપાય કરીશ, તું અત્યારે તારા સ્થાને જા, તું અત્યારે તારા સ્થાને જા.
ઉપાનહ ત્યાગહ કહે કે તમે કહે છે કે તમે તું અત્યારે તારા સ્થાને જા. ગોકર્ણજી મહારાજ પ્રાતઃકાલ થયો, બધા જ બ્રાહ્મણોને કહેવામાં આવ્યો છે, દરેક રીતે સાધુ સંતોને બોલાવવામાં આવ્યા છે, કોઈ નિર્ણય ન કરી શક્યા. ત્યારે સાક્ષાત સૂર્યનારાયણને પૂછ્યું છે કે હે ભગવાન સૂર્યદેવ, પ્રાતઃકાલીન સંધ્યા કરતા હોય ત્યારે ગોકર્ણજીએ કીધું છે કે હે સૂર્યદેવ, મારો ભાઈ ધંધુકારીની મુક્તિ કઈ રીતે થાય મને કહો. ત્યારે સૂર્યનારાયણે કીધું છે કે હે ધંધુકારી, હે ગોકર્ણજી મહારાજ, તમારા ભાઈની પાછળ શ્રીમદ ભાગવતની કથા બેસાડો, તમારા ભાઈની પાછળ ભાગવતજીની કથા બેસાડશો તો એનો પણ ઉદ્ધાર થશે. અને ત્યારે ગોકર્ણજી મહારાજે નિશ્ચય કર્યો. ગોકર્ણજી મહારાજ ભાગવતજીની કથાનો પ્રારંભ કરે છે, બેસાડે છે. સાત દિવસ સુધી બધા જ ગામના દરેક મનુષ્યો ગામે ગામના પધારવા લાગ્યા છે. અને પછી કથાની પ્રારંભ થઈ છે. ગોકર્ણજી મહારાજ કહે છે, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્યામ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. આગળ સનકાદિકો પણ કહે છે કે જેને આ ભાગવતની કથા સાંભળી નથી એ કેવો અભાગ્યો છે. આ જન્મ માત્રમ પિયે ન શઠે ન કિંચિત ચિત્તમ વિધાય શુક શાસ્ત્ર કથા ન પીતા, ચાંડાલ વચ્ચ ખરવદ બતતે ન નીતમ, મિથ્યા સ્વજન સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. જે વ્યક્તિએ આ પૃથ્વી ઉપર આવી અને શ્રીમદ ભાગવતનું પાન કર્યું નથી એ વ્યક્તિ પૂછડા વિનાનો પશુ છે, એ તો ગધેડા સમાન છે. ખરવદ એની માતાને પ્રસવની વેદના અમસ્તી જ આપી છે. આ જન્મ માત્ર મપી એને સઠેન, એ સઠ છે સઠેન. કિંચિત ચિત્તમ વિધાય સુખ શાસ્ત્ર કથા ન પીતા, ચાંડાલવત એ ચાંડાલ છે. ખરવદ ખર એટલે ગધેડા જેવો છે. બત તેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા, એની માને એ ખોટે ખોટો ઉત્પન્ન કર્યો છે. કહે છે, જીવચ્છવો નિખદિતમ સતુ પાપ કર્મા, એન શ્રુતમ સુખ કથા કથનમ ન કિંચિત, ધિક્તમ નરમ પશુ સમમ ભુવિ ભાર રૂપમ, મેવમ વિદંતિ મેવમ વદંતિ દિવિ દેવ સમાજ મુખ્ય. જે વ્યક્તિ આ પૃથ્વી ઉપર જન્મ લઈને જીવચ્છવો નિગદિતમ સતુ પાપ કર્મા, એન શ્રુતમ સુખ કથા કથનમ ન કિંચિત, ધિક્તમ નરમ. જે વ્યક્તિઓએ આ જન્મ પૃથ્વી ઉપર મનુષ્યનો જન્મ લઈને પણ જો ભાગવતની કથા સાંભળી નથી એને ધિક્કાર છે, ધિક્કાર છે અને ધિક્કાર છે. શણકાદિકો કહે અમે નથી કહેતા, પણ સ્વર્ગના દેવતાઓ કહે છે. કારણ કે આ કથા સ્વર્ગના દેવતાઓને પણ મળી નથી એવી દુર્લભ કથા મને ને તમને મળી છે. અને જો આવી કથા આપણે શાંત ચિત્તથી સ્થિરતાથી મન દઈને ધ્યાન દઈને ન સાંભળીએ તો પછી આ કથામાં બેસો કે ન બેસો એનો કોઈ અર્થ નથી. ગોકર્ણજી મહારાજે ભાગવતની કથા કરી છે. એક એક દિવસ થયો, એક એક ગાંઠ તૂટવા લાગી છે. સાત દિવસ થયા છે. કથામાં શાંતિથી તમે બેસો તો મને ગમે. પછી તમે બોલે વાત કરતા હોય તો મને એમ થાય કે લાય હું વાત સાંભળી આવું, શું વાત થાય છે. કારણ કે માણસનું મન એવું છે, એટલે જો તમે વાતો કરતા રહ્યો તો પછી એમ થાય કાં આ લોકોને કથામાં મજા નથી આવતી ને કાં પછી વાતો કરવા મજા આવે. એવું હોય તો આપણે છે ને સાત આઠ એક દિવસ એક્સ્ટ્રા આપણે વાડી ભાડે રાખી લઈશું, આપણે કઈ વાંધો નહીં વાતો કરીશું, આપણે એક દિવસ વાતો કરશું, શું બીજું એમાં. કથાનો તો એક દિવસ વધારે નહીં, નવ દિવસ તો આના ન કરાય, એટલે આપણે એક દિવસ વાતોનો રાખશું. તમે તમારે જો એવી અગત્યની વાત હોય તો કરી લેવી, પણ કથામાં બેસીએ તો સારું. તો કે છે, આ જન્મ માત્ર મપીએ અને સઠે અને કિંચિત, જે વ્યક્તિએ જીવતા પણ ભાગવતની કથા સાંભળી નથી એ જીવતા મરેલો છે. પ્રેમથી સાંભળો સાહેબ. અરે ભાઈ આ દેવતાઓને કથા નથી મળી, મને તમને મળી છે તો આને સાંભળો ને. દેવતાઓ જેવા દેવતાઓ ગઈકાલે સાંભળ્યું, અમૃતનો કલશ લઈ અને અમૃત સામાન્ય નહોતું, ચાર વાર ભગવાને અવતાર ધારણ કરવો પડ્યો ત્યારે અમૃત મળ્યું. એ અમૃતની તોલે આ કથાનું અમૃત લેવા આવ્યા હતા, છતાંય સુખદેવજીએ ના પાડી દીધી, હાલતા થાવ આ કથા ન મળે.
અને સૌભાગ્યવાનો મને તમને આ કથા મળી છે, તો આને સાંભળો.